वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर सातमू तरंग नवमू चालू कथा प्रसंग भगवान श्री हरि भोजमा सुंदरजी भाई हरजी भाई ना घरे बिराजमान छे। हरजी भाई अति लोभी छे, सेवा करता तो नथी परंतु जे करे छे एने सहन पण नथी करी सकता, सहन तो नथी करी सकता पण पोते खोटा न देखाय अने बीजा सेवा करनारा हरिभक्तो पोता करता श्रेष्ठ देखाई जाए એને રોકવા માટે બીજા હરિભક્તો સાચું કરે છે એને સમજાવે છે કે તમે બધા ખોટું કરો છો। લક્ષ્મીના પતિ એવા ભગવાનને વળી લક્ષ્મી આપવાની શું જરૂર? ત્યાગ અને વૈરાગ્યના માર્ગે ચાલેલા સંતોને આવી મેવા મીઠાઈની મોંઘી અને મોટી રસોઈ આપો છો, તમે સેવાની કુસેવા કરો છો। ગુણાત્યાનંદ સ્વામી કહે ત્રણ પ્રકારના કુસંગ છે। એક જગતનો કુસંગ, બીજો સત્સંગનો કુસંગ અને ત્રીજો માહિલો કુસંગ। જગતનો કુસંગ એટલે કેવો? જગતના ચોરી કરનારા, ધાડપાડું, ડ્રગવાળા માણસો, માફિયાઓ, ડોન લોકો, આ બધા સ્વામી એમ બોલ્યા જગતના કુસંગી એટલા નડતા નથી। આપણે દાદા કથા કરીએ જગતના કોઈ માણસ નડવા આવે આપણને, જગતના કુસંગ કરતા 100 times મોર, આમ તો 1000 times મોર કહો તો પણ ચાલે, 1000 ગણો ખતરનાક સત્સંગનો કુસંગ છે। શાસ્ત્રોની વાત લઈને આવ્યો હોય, સંતો ગુરુજીની વાત લઈને આવ્યો હોય, શ્રીજી મહારાજની સામે શ્રીજી મહારાજની વાત લઈને ઘણી વખત વિવાદ થયા છે, અણવિશ્વાસુ અને અહંકારી સમાજે ક્યારેય પણ ભગવાન અને સદગુરુ એનો પૂર્ણ આશ્રય નથી સ્વીકાર્યો। જગતના કુસંગ કરતા સત્સંગનો કુસંગ 1000 ગણો ખતરનાક છે, અને સત્સંગના કુસંગ કરતા પણ માહિલો કુસંગ, આપણી ઇન્દ્રિયો અંતઃકરણ એને જગતનું ગમે છે એટલે આપણે નિમિત્ત બીજાનું લેતા હોઈએ, પણ અંતે એ કાચપ ગાફલાઈ છે કોની? આપણી પોતાની। આપણા મનને જગતનું ગમે છે, ઢીલું કરવું ગમે છે, ઢાળમાં પાણીને જવું ગમે છે, એમ માઇક એવું મન અને ઇન્દ્રિયો અંતઃકરણ જગત તરફ ખેંચાય છે આપણી સ્વાર્થી વૃત્તિને પોષવા માટે। આપણે ઘણીવાર સત્સંગમાં છુપા રુસ્તમ જેવા સત્સંગી જે હોય એનો સહારો લઈ અને આપણે પણ ખોટા રસ્તે ચાલતા હોઈએ છીએ। આ ત્રણ પ્રકારના કુસંગને ઓળખવો જરૂરી છે। મહારાજે ઘણી વાત હરજીભાઈને કરી, મહારાજને લાગ્યું પથ્થરને ગમે એટલો પાણીમાં રાખીએ
એ પથ્થર રે તો પાણીમાં ઊંડો કરી નિવાસ. પાણીમાં પથ્થરને ગમે એટલો રાખો પણ એને પાણીનો સંગ ન લાગે, એ પોચો ન પડે, ઢીલો ન પડે, એવો ને એવો કડક કડક અને કડક રહે. મહારાજને લાગ્યું હરજીભાઈમાં તો કોઈ ફેર નહીં પડે. સંતો ભક્તોને બધાને ભેગા કર્યા, બધાને મહારાજ વાત કહેવા લાગ્યા. સત્સંગી કોણ છે? તન મન ધન ધામ કુટુંબ પરિવાર બધું ભગવાનને અર્થે કરી રાખે. સત્સંગમાં અનેક પ્રકારના સ્વાર્થ છે કે બધા સ્વાર્થને છોડે અને કેવળ આત્માના કલ્યાણ માટે અને ભગવાનને રાજી કરવા માટે જે સત્સંગ કરે ને એ જ સાચો હરિભક્ત છે. 99.99% સત્સંગ કે ભક્તિ સ્વાર્થી એટલે કે સ્વ પોતાને અર્થે થતી હોય છે, કલ્યાણને માટે નહીં, દેહને માટે, નાશવંત જગત માટે, નાશવંત પદાર્થ માટે થતી હોય છે. આત્માના કલ્યાણ માટે અને પરમાત્માની પ્રસન્નતાને માટે જે ભક્તિ થાય છે, સત્સંગ થાય છે, એ સાચો છે. સંતો પણ જોડે બેઠા છે. હવે મહારાજ સંતોને ટકોર કરે છે, સાધુઓ એમ ન માનતા કે આપણે આ લાલ કોપડ લુગડા પહેરી લીધા એટલે હવે આપણે તરી ગયા, આપણે તો મોટી જવાબદારી લીધી છે, આપણે તો ડ્રાઈવરની સીટ ઉપર બેઠા છીએ, કદાચ પેસેન્જર ક્યારેક ગાફલાઈ કરે પણ આપણાથી ગાફલાઈ હવે નહીં થાય. સાધુ ઉપર આ સંસારની સૌથી મોટી જવાબદારી છે, સૌથી મોટી. ગુરુજી ઘણી વાર એમ કહે, સાધુ છે ને એ અક્ષરધામના પ્લેનના પાયલોટ છે, પ્લેનનો પાયલોટ એક જ ભૂલ કરે ને કેટલું મોટું નુકસાન થાય છે તમે જાણો છો. એમ સાધુની એક જ નાની ભૂલ છે ને એનાથી સમાજને કેટલું મોટું નુકસાન થાય છે. ચાલવું જ ન જોઈએ, ચાલશે ફાવશે ગમશે આ ભગવાન સ્વામિનારાયણ ધર્મની બાબતમાં નથી રાખ્યું. સાધુઓને કેવા કસણીમાં લીધા છે, 114 તો મહારાજે પ્રકરણો બદલ્યા. આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ જેવી પરીક્ષા કરનાર કોઈ ભગવાન નથી થયો. અને એ 500 પરમહંસને આપણે વંદન કરીએ કે ભગવાનની અગ્નિ પરીક્ષા કરતા મોટી પરીક્ષામાં એ 500 એ 500 પાર ઉતરી ગયા. સવાર થાય અને નવું પ્રકરણ, સવાર થાય નવા નિયમ, તેમ છતાં એક જ અવાજ, હા મહારાજ તમને રાજી કરવા છે ને. સારું મહારાજ તમે કહો છો ને, અઘરું છે ને પણ તોય કરશું. વિચારો, અનંતાનંદ સ્વામીની વાત સાંભળી હતી ને હમણાં, ચીરા પડી ગયા, લોહી નીકળવા લાગ્યું, કડબમાં સુવા જવું પડ્યું, પુળાની વચ્ચે સુવા જવું પડ્યું, પણ તો પણ ભીડો વેઠવામાં એ સંતો પાછા ન પડ્યા. અને આજે તો આપણે એટલા સુંવાળા થઈ ગયા છીએ, એટલા બધા સુંવાળા થઈ ગયા છીએ, દરેક જગ્યાએ આપણે શું શોધીએ છીએ? કમ્ફર્ટ્સ. મંદિરમાં થોડી ગરમી લાગી તો વિચાર તો કરો દાદા, શું થશે આપણા બધાનું? અહીંયા તો કદાચ નીકળી જશું, અમેરિકામાં બેઠા છીએ એટલે, પણ ઉપર યમપુરી છે મોટી, ખબર છે ને, નામ સાંભળ્યું છે ને, નિષ્કોળાન કાવ્યમાં કથા આવશે. માટે જાગીએ, સાવધાન બનીએ, ખબરદાર થઈને રહીએ તો જ કામ ચાલશે. સંતોને મહારાજ કહે છે, નિષ્કામ નિર્માન નિર્લોભ જોવું, નિસ્વાદ નિસ્નેહ રહે સોવું, સો રખને કો ફલ હે એ હા, હરી મે તેહી કર કરનાને હા. નિષ્કામ નિર્માન નિર્લોભ જોવું. સાધુઓ તમારા 5 વર્તમાન છે, નિષ્કામી વર્તમાન, નિર્લોભ વર્તમાન, નિર્માન વર્તમાન, નિસ્વાદ વર્તમાન, નિસ્નેહ. સાધુના 5 વર્તમાન છે, ગ્રહસ્થના 5 વર્તમાન છે. દારૂ,
પાંચ વસ્તુનો ગ્રહસ્થ ત્યાગ કરવાનો છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં. આ પાંચ વર્તમાન સ્થૂળ અર્થમાં બધાને ખબર છે. આજે લગભગ હરિભક્તો આ સભા સાંભળનારા કોઈ એવા નહીં હોય કે દારૂ પીનારા હોય, કોઈ નહીં હોય, મને વિશ્વાસ છે. મીઠ એટલે મીઠ ખાનારા કોઈ નહીં હોય. પણ ચુકાઈ ક્યાં જાય છે? ભગવાનને ધર્યાવા વગરનું પાણી છે કેવું છે? ગાળ્યા વગરનું પાણી છે કેવું છે? અપવિત્ર વ્યક્તિનું પાણી છે કેવું છે? મીઠ, સ્થૂળ અર્થમાં મીઠ ખાનારા કોઈ નથી. પણ આજે એનિમલ પ્રોડક્ટ એટલી બધી ઘરી ગઈ છે, શું આજની બજારુ વસ્તુ કોઈ ખાવા જેવી ખરી? અમેરિકામાં કેટલા ટકા આઈસ્ક્રીમની અંદર એક્સ આવે છે વિચારો તમે, કેટલા ટકા? અમેરિકામાં કેટલા ટકા બ્રેડની અંદર હવે તો એક્સ આવવા માંડ્યા. ખાવા જેવું રહ્યું શું? આઈસ્ક્રીમ તો સારામાં સારું. અમે સંતો જાહેરમાં કહેતા કે બજારનું આઈસ્ક્રીમ અને ખારીસિંગ ખાવા જેવી. ઘણી વાર અમે સભામાં વાત કરી છે, પૂજ્યપાદ ગુરુજીએ ઘણાને છૂટ આપેલી. હવે અમારે શું કરવું દાદા? દુઃખ થાય એટલા માટે આપણે અત્યારે જાગતા રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. જો ગાફલાઈ કરીશું તો કદાચ આ લોકમાં ગાફલાઈ કેવી વસ્તુ છે દાદા, એક પગથિયું ઉતરો ને એટલે બીજું એની મેતે ઉતરી જ જવાય. ઉતરવું ન પડે, ઉતરવાનો માર્ગ સરળ છે. આપણું મન આ દુનિયામાં ખતરનાકમાં ખતરનાક છે. દુનિયામાં કોઈને સુધારવાની જરૂર નથી. ત્રણ પ્રકારના કુસંગમાં માહિલો કુસંગ, આપણું મન નબળું છે, નબળા માર્ગે જ જવાનું છે. એને બળિયા પુરુષની સાથે રાખીશું તો જે ઉપર ચડશે, અક્ષરધામ સુધી પહોંચશે. દારૂ, માટી, ચોરી, હવે વાત ચોરીની તો આ દેશમાં કરાવી છે જ નહીં. દરેક માણસો એવું ઈચ્છે કે એક રૂપિયો આઘો પાછો થવો જોઈએ નહીં. કેટલા બધા પ્રકારની ચોરી છે, કેટલા બધા પ્રકારની ચોરી. શાસ્ત્રોમાં વાંચો, પૂજ્યપાદ ગુરુજીની પંચવર્તમાનની કથા છે, એકવાર સાંભળો. પાંચ વર્તમાન ગ્રહસ્થોએ પાળવાના છે. અવેરી, પરસ્ત્રીના સંઘનો ત્યાગ, વટલવું નહીં, વટલાવવું નહીં. આપણા કરતાં ઉત્કૃષ્ટ જ્ઞાતિ હોય એને આપણા હાથનું જમાડવું નહીં, અને આપણા કરતાં ઉતરતી જ્ઞાતિ હોય એના હાથનું આપણે જમવું નહીં. હવે આજે આ હોટલના ખાણાપીણામાં દાદા આ પાંચમું વર્તમાન કોઈ પાળી શકે ખરા? કોઈ પાળી શકે ખરા? એટલા માટે કહું છું, બોલવું સહેલું છે. કહેણી મિસરી ખાંડ હે, બોલવામાં તો મજા આવે. લોકોને એમ થાય કે સ્વામી શું વાતો કરે છે. કહેણી મિસરી ખાંડ હે, રહેણી તાતા લોહ, કહેણી કહે સો રહેણી રહે, એસા વિરલા કોક. એટલા માટે શ્રીજી મહારાજ સંતોને કહે છે, સાધુઓ હવે તમારા માટે વાત આવી. એકલા ગ્રહસ્થને સાવધાન નથી રહેવાનું, તમારે વધારે સાવધાન રહેવાનું છે. તમે સાધુ છો, કાંડા ઘડિયાળ બગડે ને તો એક માણસ મોડો પડે, પણ ગામનું ટાવર બગડે તો આખું ગામ મોડું પગડે. સાયકલ ચલાવનારો ભૂલ કરે ને તો એક માણસને નુકસાન થાય, પણ પ્લેનનો પાયલોટ ભૂલ કરે તો. માટે સાધુની જવાબદારી શ્રેષ્ઠ છે. તમે બધા પગે લાગો છો, વંદન કરો છો. આ વાત તમારે એટલા માટે જાણવાની, સાચા સાધુ ને ખોટા સાધુ કોણ, વિવેક તમને ખબર હોવો જોઈએ. આ સત્સંગમાં એવા હરિભક્તો હતા મેં જોયા છે દાદા, મેં જોયા છે. આફ્રિકામાં હું રહ્યો છું, લક્ષ્મણ બાપા, કરશન બાપા, વિઠ્ઠલ ભાઈ, શું એ હરિભક્તો! કરશન બાપા કેવા હરિભગત! મુંબાસા આફ્રિકા મંદિરમાં 93 વર્ષની ઉંમર દાદાની, પણ દાદા મંદિરમાં પગ મૂકે ને, મંદિરમાં પગ મૂકે ને, એ દાદાની મેં પ્રતિભા જોઈ છે. એમ થાય કે આવા હરિભક્તો હવે નહીં જન્મે. લક્ષ્મણ બાપા નૈરોબી મંદિરમાં અમે સાથે મહિનો મહિનો રહ્યા છીએ એટલે કહું છું, જેવા તેવા સાધુ એક દિવસ એ મંદિરમાં ટકી ન શકે, એક દિવસ.
અમે નાના હતા ને ગુરુજી આવી મોટી પરીક્ષામાં અમને નાખેલા, એમાં ઘડાતા ઘડાતા ઘણું ઘડાઈ ગયા, પણ એવા હરિભક્તોના દર્શન થયા, એવાની સાથે રહેવા મળ્યું, અમે પણ એમ માનીએ છીએ અમારા બહુ મોટા સૌભાગ્ય, બહુ મોટા સૌભાગ્ય. દાદા 50-50, 60-60, 70-70, 80-80 વર્ષ સોનાના દોરા જેવો સત્સંગ, કરશન બાપા 93 વર્ષ સુધી એક સરખું જીવન, એક સરખું. અને મંદિરમાં જ્યાં સુધી જીવા ત્યાં સુધી પહેલી સીટ ઉપર દાદા સિવાય કોઈ બેસી નથી શક્યો, એટલી પ્રતિભા હતી. એ પહેલી સીટ ખાલી જ હોય, દાદા આવવાના જ હોય નક્કી જ, અને નીચે જ બેસવાનું, ખુરચી ઉપર ક્યારે બેઠા નથી. દાદા સામે બેસીને કથા કરનાર હોય ને એને ડર લાગે, કથા પૂરી થાય ને ત્યારે ચાલુમાં ન કે પછી કે સ્વામી આ વાત ક્યાંથી ગોતી કાઢી, પ્રશ્ન પૂછે ને તમને, પરસેવો છોડે છોડાવી દે. જાગૃત સમાજ જોઈએ ચોક્કસ, પછી લોલે લોલ ચાલશે. આલો કે માલો સારો, માલો કે આલો સારો, બાપા કે સ્વામી હારા, સ્વામી કે બાપા હારા, એ સત્સંગની રીત નથી. રોકવા ટોકવાનો સત્સંગ છે, સમજણનો સત્સંગ છે, પ્રગટનો સત્સંગ છે. આ ત્રણ વાત તો હંમેશા યાદ રાખો. સત્સંગમાં ટકોરા મારનાર કોઈક હશે ને ત્યાં સુધી સારા ઘાટ ઘડાશે એવા હરિભક્તો અને સંતો તૈયાર થશે. મહારાજે સાધુના 5 વર્તમાન કહ્યા. ભગવાન સ્વામિનારાયણના સંતો કેવા હતા ટૂંકમાં ખાલી સાંભળીએ. વર્તમાન નિષ્કામી, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો, ભગવાનની ભક્તિમાં એટલે કે ભગવાનના માર્ગે ચાલવામાં મોટામાં મોટી બે બેડી બંધન છે, સ્ત્રી અને ધન. દુનિયાના તમામ ધર્મોએ સ્વીકાર્યું છે, પણ એ ધર્મો આ વાતનું પાલન કરી ન શક્યા, કરાવી ન શક્યા. ભગવાન સ્વામિનારાયણ આ કળિયુગમાં પૂર્ણ સફળ રહ્યા છે આ વસ્તુ પોતે પાળી અને પોતાના સાધુ પાસે પડાવી. આજે આ કળિયુગમાં સ્ત્રી અને ધનના ત્યાગી ભગવાન સ્વામિનારાયણને ત્યાં જેવા સાધુઓ છે ને એવા દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. આખી દુનિયાને સ્વીકારવું પડે છે. એટલે સ્ત્રીનો ત્યાગ અષ્ટ પ્રકારે, સંકલ્પથી પણ નહીં. વચનામૃતમાં મહારાજ બોલ્યા, વિષ્ટાનો ત્યાગ કરે ક્યારેય પણ ફરીવાર એની સામે જોવાની પણ ઈચ્છા થાય છે, એમ સંસારનો ત્યાગ કર્યો ફરીવાર એને જોવાની ઈચ્છા ન થાય એને ખરો ત્યાગ કહેવાય. શનિવારની સભામાં આપણે વાસુદેવાનંદ બ્રહ્મચારીની વાત કરી હતી, કેવા સાધુઓ હતા. અદ્ભુતાનંદ સ્વામીની વાત પરણતા પરણતા બોલો માંડવેથી નીકળી ગયા, કેવા કેવા સાધુઓ થયા. રાજાની દીકરી મોહિત થાય અને સાધુ પાસે આવે પરણવા માટે, એકાંત હોય અને સ્ત્રીનો યોગ થાય, પણ તેમ છતાંય નથી લેવાના. અરે ભગવાનના સાધુ નહીં, હરિભક્તો એવા થયા. સુરા ખાચર, યુવાન અવસ્થા, રાજા માટે તો સુરા અને સુંદરી આ બે સન્માનના વિષય હતા. સુરા ખાચર યુવાન છે, એકાંત છે, રાત્રે ભૈરા ગામના રાજા વાસુર ખાચર નઠારી નારી મોકલે અને ભક્તરાજ સુરા ખાચર નીકળી જાય. ભગવાન સ્વામિનારાયણ એટલા રાજી થાય, એટલા રાજી થાય, સોનાની મૂઠવાળી તલવાર ભેટ આપે. તમે તો ઇન્દ્રિયો ગઢ જીત્યો છે, ઇન્દ્રિયોનો ગઢ, બહારના ગઢ જીતવા સહેલા છે, ઇન્દ્રિયોનો ગઢ જીત્યો છે. અને આજે પણ સુરા બાપુના વંશજ શાંતા બાપુના ઘરે આ સોનાની મૂઠવાળી તલવાર પ્રસાદીની છે. તમે ગમે ત્યારે લોયા દર્શન કરવા જજો, એકવાર આ તલવારના દર્શન કરજો. એકવાર મહારાજે કેટલા રાજીપા સાથે આ તલવાર આપી છે. વાત રહી નિર્લોભી વર્તમાન, સાધુ ભગવાનને અર્થે બધી પ્રવૃત્તિ કરે પણ પોતા માટે એક રૂપિયો પોતાના નામે ન રાખે. કળિયુગના માણસો દાદા છે ને આ બે વાત તો સમજી જ નથી શકતા. અમે નાના હતા, વૃંદાવન એક્ઝામ આપવા જઈએ એટલે અમારે બહુ તકરારો થતી, કારણ કે અમે જ્યાં જઈએ એટલે ત્યાં બે વાત અમારે રજૂ કરવી પડે. હમ લોગ મહાત્મા હે,
મહિલાઓ છે હમ લોગ દૂર રહેતે હૈ અને ત્યાં તો પેલા પંડિતો બધા વિદ્વાનો હોય ને તર્કવાળા હોય ને બોલો અમને શું કે તમે ઉપરથી ટપક્યા છો આવું કે ટ્રેનમાં જવાનું થાય દુનિયાના માણસને મગજમાં ઉતરવું જ અઘરું છે ધનની વાત આવે તોય સમજી ન શકે પણ ભગવાને એક કામ કરી બતાવ્યું આજે પણ આપણા કેટલા આપણા મંડળના સાધુઓ તમે જુઓ આ સંપ્રદાયમાં એવા કેટલા સારા પવિત્ર સંતો અત્યારે છે વર્તમાનમાં જુઓ તમે એક રૂપિયો પોતા પાસે પોતાના નામનો નથી અને એટલા માટે તમે બધા આપો છો અઢળક આપો છો નિસ્વાદી વર્તમાન પ્રસાદમાં જે મળ્યું તે ખરું ઠાકોરજીના થાળનું બાકી પોતે પોતાના સ્વાદને પોષવા માટે આજે તીખું બનાવો આજે ભજીયા બનાવો આજે આ બનાવો આજે હાંડવો બનાવો આજે પાપડીનો લોટ બનાવો સાધુની જીભ આવી ચટાકા મારનારી ન હોય અને જેની જીભ છૂટી એનું બધું છૂટું નિસ્વાદી વર્તમાન લાગે નાનું પણ અઘરામાં અઘરું આ વર્તમાન છે નિર્માની વર્તમાન ભગવાન સ્વામિનારાયણનો સાધુ કેવો હોય નિર્માની હોય નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામઃ નિર્માની હોય તૃણાદપી સુની ચેન કેટલો નિર્માની આપણા શાસ્ત્રોમાં લખ્યું કોમળ ઘાસ કરતા પણ વિશેષ કોમળ એનો સ્વભાવ હોય આવી કોમળતા મોટા પુરુષોમાં આપણને દેખાય ગુરુજી ઊંચા સિંહાસન ઉપર ઊંચી ગાદી ઉપર બેઠા દર્શન થાય તમને પણ ક્યારેક નાનામાં નાના દીકરાને બાળકને મળતા હોય ને એની કોમળતા એમનું નિર્માનીપણું એમની સરળતા એમની સહજતાના દર્શન તમે કર્યા હોય ને તો આપણને એમ થાય કે ઓહો હો આ કેવા મોટા સંત છે અને કેટલા મોટા સદગુણને ધારણ કરનારા છે માન મૂકી શકે જીવ પ્રાણી માત્ર તુલસીદાસજી મહારાજ એમ બોલ્યા કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુકો સંગ નિષ્કામી વર્તમાન આખી દુનિયા સમજી શકે સ્ત્રી છોડવી અઘરી છે પણ નિર્માની વર્તમાન સમજવું ને દાદા એ સમજતા સમજતા જ 5 જન્મ નીકળી જાય જગતના માણસ તો આ વસ્તુ સમજી પણ ન શકે નિર્માની એટલે શું ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં જન્મ્યો હોય એ 5-50 વર્ષ આવી સારી કથા વાર્તા સાંભળી હોય શાસ્ત્રો વાંચ્યા હોય એને ખબર પડે નિર્માની એટલે શું બાકી આ તત્વ ખબર જ નથી દાદા ખુવાર થઈ જાય છે આ ડિટેક્ટ જ નથી કર્યું હજી કોઈ એલો અને નિસ્નેહી વર્તમાન નિસ્પૃહી વર્તમાન કરે બધું આસક્તિથી કશું જ નહીં ટપાલી પોસ્ટમેન એની બેગમાં તમે જુઓ પોસ્ટમેનની બેગ હોય એમાં તમે જુઓ તો કોઈક માણસના સારા સમાચાર એના પણ કાગળ હોય અને કોઈકના મૃત્યુના કાળોતરા કાગળ એ પણ એમાં પડ્યા હોય કોઈકના મૃત્યુના સમાચારવાળા કાગળ હોય કે કોઈકના આનંદના સમાચારવાળા કાગળ હોય એ ઠેલો એક સરખો જ રહે એમ સાધુનું જીવન કેવું હોય આવું નિસ્પૃહી હોય જંગલ મે જોગી બસતા હે કભી રોતા હે કભી હસતા હે જંગલ મે જોગી બસતા હે એ નગરમાં હોય તો પણ ક્યાં હોય જંગલમાં હોય હૃદય એનું કેવું હોય જંગલના જોગી જેવું હોય આ નિસ્પૃહી વર્તમાન ભગવાન સ્વામિનારાયણના એક એક સાધુ વચનામૃતમાં મહારાજે વાત કરી કામ ક્રોધાદિકના તરંગ ઉઠતા હોય ને ત્યારે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ નામ લેવું અને મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી આવા સાધુને સંભાળવા આ સંતોમાં એટલું સત છે ને એટલું દૈવત છે ને કે આજે પણ તમે સંતોને યાદ કરો ને કામ ક્રોધાદિકના ગાઢ સંકલ્પ શાંત થઈ જાય
આટલી તાકાત ભગવાન સ્વામિનારાયણના સાધુઓમાં હતી એમ નહીં, આજે પણ છે. આટલી વાત કર્યા પછી પણ શ્રીજી મહારાજ કે સંતો તમે વર્તમાન પાળો એ કઈ બહુ મોટી વાત નથી. હવે કડક વાત કરે છે, જુઓ, નિષ્કામ, નિર્માન, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, આ પાંચ વર્તમાન રાખવાનું પણ ફળ એટલું જ છે કે એના દ્વારા ભગવાનમાં હેત કરવું. વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા, ગમે તેવો ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોય, ઉર્ધ્વરેતા એટલે સમજો ને, ગમે તેવો ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોય, નિષ્ઠિક બ્રહ્મચારી હોય, પણ જો ભગવાનની ઉપાસના વિનાનો છે તો મહારાજ કહે અમને એની સાથે ફાવે નહીં. જેટલા બળદ છે ને એ બધા બ્રહ્મચારી જ છે, પૂરું બ્રહ્મચર્ય રાખનારા છે, એનું કલ્યાણ થશે? સદગુણો તો જ સદગુણ છે જે ભગવાનમાં જોડે, જો એ ભગવાનમાં જોડી નથી શકતા તો સદગુણ હોવા છતાં પણ સદગુણ નથી. આનું ફળ એટલું જ છે ભગવાનમાં હેત થાય. પાંચ વર્તમાન રાખીને બીજામાં સુખની આશા રાખે છે તેને ક્યારેય દુઃખ ટળતું નથી. ભગવાન તો અંતર્યામી છે, એ તો જે હશે ને બધું જાણે જ છે, એ તો જાણે કે આ સાચો નિષ્કામી છે. તાપર હરે રે જત વારમ વારા, તાપર હરે રે જત વારમ વારા, શુદ્ધ કરત સબ ધોઈ વિકારા, શુદ્ધ કરત સબ ધોઈ વિકારા, હરિ બિન સુખ ઇચ્છત નહીં જે હા, અનંત સુખ કો દેત હરિ તે હા, તાપર હરે રિજત વારમ વારા. આવી રીતે પંચવર્તમાન પાળતો હોય, વર્તમાન પાળ્યાનું પાછું અભિમાન ન હોય, ભગવાનને રાજી કરવા પાળતો હોય અને ભગવાનમાં હેત રાખતો હોય, તેના ઉપર ભગવાન વારંવાર અતિશય રાજી થાય છે. ભગવાન તે ભક્તના બધા વિકારને ટાળી નાખે છે. શું કરે છે બોલો તો ખરા? વિકારને ટાળી, એટલે નિર્વિકારી બનાવી દે છે. કેવું બનાવી દે છે? જે ભગવાન સિવાયનું બીજું સુખ નથી ઈચ્છતા તેને ભગવાન અનંત સુખ આપે છે. બોલો, તમને વચનામૃતની નાની વાત સંભળાવું કંઈક થોડી? હા, એવી મહારાજે વચનામૃતમાં સરસ વાતો કરી છે ને, આ ગ્રંથ વાંચતા વાંચતા તો એમ થાય વાંચ્યા જ કરીએ. આ ગ્રંથ ખરેખર આત્યંતિક કલ્યાણ માટે અમૃત સમાન આ ગ્રંથ છે. વચનામૃત સારંગપુરનું 11મું મહારાજને પ્રશ્ન પૂછ્યો, પુરુષ પ્રયત્ન કરીને કેટલું થાય અને પરમેશ્વરની કૃપાથી કેટલું થાય? દાદા સાંભળજો, પુરુષ પ્રયત્ન કરીને શું થાય મહારાજ ગણાવે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, સદગુરુ અને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનું બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિશે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, આ પાંચ વાત, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય. આ છઠ્ઠી વાત, જેમ સાળને માથેથી ફોતરું ઉતર્યું તે સાળ ઉગે નહીં, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ માયા તેથી છૂટે છે અને જન્મ મરણ થકી રહિત થાય છે અને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે, એટલે કે આટલું તમારે કરવાનું છે. કેટલું બાકી? હું રહ્યો આમાં જન્મ મરણથી છૂટી ગયો, આત્મસત્તારૂપ થઈ ગયો, બધા ગુણ આવી ગયા, સાત વસ્તુ મહારાજે ગણાવી આ તમારે કરવાની છે. હવે સાંભળો શું બોલે છે, અને પરમેશ્વરની કૃપા પણ એવે લક્ષણ યુક્ત હોય તેના ઉપર થાય છે. આપણે બોલીએ છીએ ભગવાનની કૃપાનો પાત્ર, નારાયણ મામા એમણે બહુ સરસ આ વચનામૃત પર વાત કરી છે. ભગવાનની કૃપાનો પાત્ર કોણ થઈ શકે? શબ્દ સેલ્લો છે બોલવું કૃપા પાત્ર, પણ એ કૃપા પાત્ર બનવું ને
એના માટે કરોડ જન્મ પણ ઓછા પડે, એવે લક્ષણયુક્ત હોય એના ઉપર પરમેશ્વરની કૃપા થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. કેવો થાય છે? હવે સાંભળો મહારાજ કેવી સરસ વાત કરે છે. અને જ્યારે એકાંતિક થાય છે ત્યારે ભગવાનના તુલ્યપણાને, વેદનું પ્રમાણ મહારાજે આપ્યું છે પણ ટૂંકમાં હું વાંચું છું મહારાજના શબ્દો, ભગવાનના તુલ્યપણાને પામે છે. એટલે કે ભગવાન જેમ શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે પણ શુભ અશુભ કર્મે કરીને બંધાતો નથી. આ કૃપાનું ફળ. કૃપા થાય ત્યારે એકાંતિક થાય, કૃપા થાય ત્યારે ભગવાન જેવો નિર્વિકારી બની જાય. હજી એના કરતાં આગળ, અને જેમ લક્ષ્મીજી હેતે કરીને ક્યારેક ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે, અનાદિમુક્તની સ્થિતિ, નારાયણ મામા અનાદિમુક્તની સ્થિતિ આ વચનામૃતમાં બતાવી, અને ક્યારેક નોખાર રહ્યા થકા સેવા કરે છે, એમ જેના પર ભગવાનની કૃપા થાય એ આવી રીતે સ્વતંત્ર થકો ભગવાનની સેવા કરી શકે છે. બોલો, આવી રીતની સામર્થ્ય ભગવાનની કૃપા થકી આવે છે. બોલો, નિત્યાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ આ તો બહુ ઊંચી વાત કરી, કદાચ આ સાતે સાત ગણાવ્યું એ બધું જો દ્રઢ ન થાય તો? પ્રશ્ન પૂછ્યો સ્વામીએ. ત્યારે શ્રીજી મહારાજે ફરીવાર કડક વાત કરી, શું કીધું જુઓ. આ બધી વસ્તુ ગણાય, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ, આત્મનિષ્ઠા, એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ, તેને તો ન જ પામેલો, ઘસીન ના ફાડી દીધી. ફરી મહારાજ બોલ્યા, શું બોલ્યા, એ અનંત જન્મ લેશે અને આ બધું પાક્કું કરશે ત્યારે ભગવાનની કૃપા થશે, ને ત્યારે ભગવાનની કૃપાનો અધિકારી બને, પછી આત્યંતિક કલ્યાણ થશે. તે નૃસિંહાનંદ સ્વામી ફરી હાથ જોડ્યા, મહારાજ આ તો બહુ લાંબુ ચક્કર કર્યું તમે. મહારાજ આને આ દેહ કરીને કસર ટળે એવો કોઈક ઉપાય તો બતાવો. ત્યારે મહારાજે ફરી જ વાત કરી, ખબરદાર થઈને આ અમે કહ્યા, બરાબર એ બધા ગણાવ્યા પાછા મહારાજે, ખબરદાર થઈને અમે કહી જે આ વાત, એ બધા અંગ દ્રઢ કરે અને નિર્વાસનિક થાય છે તો આને આ જન્મે કસર ટળે. પણ મહારાજે શું કીધું જુઓ, મહારાજના શબ્દો થોડા વાંચી લઉં. દેહ પર્યંત કસર ન મટી હોય અને અંત સમયે જે નિર્વાસનિક થાય અને ભગવાનને વિશે અતિ પ્રીતિશય થઈ જાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે છે. મૃત્યુ આડી એક ઘડી બાકી હોય પણ આવા થવું પડશે. કેવા? ભગવાનની કૃપાના પાત્ર બનવું પડશે. એટલે કે પેલા સાત અંગ બતાવ્યા ને એ સાતે સાત સિદ્ધ કરવા પડશે. હવે આપણે તો શું માનીને બેઠા છીએ દાદા? હા, ભાજી કરતા સસ્તું કરી નાખ્યું છે. આપણે તો સંતોને કહ્યું, સંતો ભગવાનના સ્વરૂપમાં જેટલું સુખ રહ્યું છે તેટલું કોઈથી વર્ણવી શકાતું નથી. ભક્તની દ્રષ્ટિ જ્યારે ભગવત આકારે થાય છે ત્યારે તે ભક્ત એ સુખને જોઈ શકે છે, અનુભવી શકે છે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, સારંગપુરનું પહેલું, ભગવાનના રોમમાં એક કરોડમાં ભાગમાં એટલું સુખ રહ્યું છે કે અનંત કોટી બ્રહ્માંડનું સુખ એની આગળ તુચ્છ છે. ભગવાનના એક રોમના કરોડમાં ભાગમાં. 45 વચનામૃત પહેલું, જ્યારે જીવની પરમાત્માના સુખમાં નજર પહોંચે છે, મહારાજે ગણાવ્યું તારતમ્ય થઈ, પશુ કરતા માણસનું સુખ વધારે, મનુષ્ય કરતા રાજાનું સુખ વધારે, રાજા કરતા દેવતાનું સુખ અધિક, દેવતા કરતા ઇન્દ્રનું સુખ અધિક, ઇન્દ્ર કરતા બ્રહ્માનું સુખ અધિક, બ્રહ્મા કરતા બૃહસ્પતિનું સુખ અધિક, એના કરતા વૈકુંઠનું સુખ અધિક, એના કરતા ગોલોકનું સુખ અધિક, એના કરતા અક્ષરધામનું સુખ અતિ અધિક છે. આ દુનિયાના બધા ફેર આપણને ખબર છે. બોલો, ઇન્ડિયા કરતા યુકે હારું, યુકે કરતા અમેરિકા હારું, અમેરિકા કરતા આ હારું, ત્યાં કરતા મંગળ જે થશે તે, આ દુનિયાના આપણને ભેદભાવ ખબર છે. આત્યંતિક કલ્યાણના સોપાન યાદ રાખીએ. મહારાજ પછી એમ બોલ્યા, એવી રીતે વિચારે કરીને પરમાત્માના સુખમાં જીવની જ્યારે નજર પહોંચે ત્યારે અતિશય રૂડા એવા જે પંચ વિષય તે પણ અતિશય તુચ્છ થઈ જાય છે. કેવા થઈ જાય છે? અતિ રૂડા પંચ વિષય. દાદા, વિષયનું ખેંચાણ એટલું ખતરનાક છે. રાવણ જેવા રાવણ, કુંભકર્ણ,
દુર્યોધન આ બધા ખેંચાઈ ગયા, તો શું આપણે એમાંથી બચી શકીએ? પણ યાદ રાખો, વિષયના ખેંચાણ કરતા પરમાત્માનું ખેંચાણ કરોડ ગણું વધારે છે. આ સાધુઓ ત્યાગાશ્રમ લીધા પછી આ વિષયથી બચી શકે છે એનું કારણ શું છે? ક્યારે સંશોધન કર્યું? ગુણાત્યાનંદ સ્વામી એટલે બોલ્યા, શ્રીજી મહારાજનું સર્વોપરીપણું શું આ કળિયુગમાં ભર જુવાનીમાં સંસાર છોડીને આવે છે અને એકાંતિક ધર્મને ધારણ કરી શકે છે, આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે, એના ભજનનો પ્રતાપ છે, એના નામનો પ્રતાપ છે. બાકી આ કામ, ક્રોધ, લોભ, મોહ, માદ, માન આ બધા તો એટલા ખતરનાક છે, સમજવા જ અઘરા છે, છોડવાની ક્યાં વાત છે. એટલે શ્રીજી મહારાજ કેવી સરસ વાત કરે છે, જુઓ. પાતાલ સે પુરુષ પ્રકૃતિ લગ દેહાકાર રહાય, તાકો ત્યાગે સુખ જબ તબ નિરાવરણ થાય. પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધા જીવો પોતાને દેહને આકાર માને છે. જ્યારે દૈહિક સુખોને તજી દે છે ત્યારે તેની દ્રષ્ટિ નિરાવરણ થાય છે. દૈહિક સુખને તજી દીધું છે એમ ત્યારે જ જાણવું જ્યારે સદા આનંદમાં રહેવાય. આહ, એક એક શબ્દો જુઓ. આપણે તો દેહના સુખમાં જ ડૂબેલા છીએ, આત્માના સુખની તો ગંધય નથી આવી. પરમાત્મા સુખની તો ખાલી હજી આપણે સ્વપ્નમાં વાતો જ કરીએ છીએ, સ્વપ્ન જ જોઈએ છીએ. દૈહિક સુખને તજી દીધું છે એમ ત્યારે જાણવું સદા આનંદમાં રહેવાય. કોઈ વિષયાદિકની ઈચ્છાથી જીવમાં દુઃખ કે માન અપમાન આદિ દ્વંદ્વ થાય નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ દુઃખ હર્ષ શોક થાય જ નહીં. આવો વિચાર જે દ્રઢ કરે તે સદા સુખ્યો રહે છે અને તે જ સાચો જ્ઞાનવાન છે. અને જેટલું દુઃખ હોય તેનામાં તેટલું અજ્ઞાન જાણવું, આ બધી એટલી ઊંચી વાતો છે જે સ્થિતિવાળા સાધુ હોય ને એને કામની વાતો છે. જે બહુ સામાન્ય ગ્રહસ્થાશ્રમી હોય ને એને તો આ પલ્લે પણ પડે એવું નથી. પણ જો તમે સમજવા પ્રયત્ન કરશો તો આગળ મહારાજ કહેશે, હજી આગળ બોલશે મહારાજ. શું બોલે જો સાંભળો. જે એવું કહેતા હોય કે સુખ તો ભગવાન જ છે અને ભગવાન વિનાનું જે સુખ છે તે બધું દુઃખ જ છે, આવું સમજનારા પછી ગ્રહસ્થ છે કે ત્યાગી છે, ભાઈ છે કે બાઈ છે, એ બધા સંત જ છે. મહારાજના શબ્દો છે, વચનામૃતમાં મહારાજ બોલ્યા, ત્યાગી કે ગ્રહીનો કોઈ મેળ નથી. જેની સમજણ ઊંચી તે શ્રેષ્ઠ છે. મેં હમણાં તમને વાત કરી, મેં એવા હરિભક્તોના દર્શન ગુરુજીની કૃપાથી નાની ઉંમરમાં ઘણા બધા કર્યા, કેટલા બધાને યાદ કરું. પણ એ ભક્તોના દર્શન કર્યા છે ને, આ જેમને નામથી સંભાળીએ ને તો પણ અંતરમાં ટાઢું થાય, એના સદગુણો નજીકથી જોયા છે, સાથે રહીને જોયા છે. એ બોલે નહીં પણ આવીને બેસી જાય ને એટલી વારમાં તો બધું સીધું થઈ જાય. દાદા, ગ્રહસ્થ કે ત્યાગી આવી સમજણ આપણે કેળવવી પડશે. જે કાંઈ કરે તે બધું સત્સંગને માટે કરે, એ જ હરિભક્તની રીત છે. આ રીતે જે રહે છે તેના ઉપર ભયહારી ભગવાન, સંતોને, હરિભક્તો બધા અત્યંત પ્રસન્ન થાય છે. હવે આટલી વાત મહારાજે સંતો માટે કરી, હવે મહારાજ આખી સભાને સામે બધાને લક્ષ્યમાં કરીને વાત કરે છે. સત્સંગમાં જે કાંઈ લેવા દેવાનું હોય તેમાં કોઈએ પોતાનો સ્વાર્થ રાખવો નહીં. જો સ્વાર્થ માટે લેવાનું દેવાનું કરશે તો તે બાબતે પરસ્પર લડી મરશે, પછી એકબીજાનો અભાવ લઈને સત્સંગ પરના ભાવનો ત્યાગ કરી દેશે. સંતો હરિભક્તોનો અભાવ અવગુણ લઈને પછી તે કુસંગી થઈ જશે. બોલો, લેવાનું અને દેવાનું, અમારે સાધુને શું હોય? લેવાનું. અને તમારે શું હોય? દેવાનું. અમારે સાધુને એવું થાય, એ બે જણાને ઉપદેશ આપે, એ બીજાના સેવા કરતા થાય, એટલે આ સાધુ છે ને એ આમ ટાઈટ થવા મળે. એને શું થાય કે જો આને સત્સંગ મેં કરાવ્યો ને એટલે આ હરિભગત સેવા કરે છે. કરે છે પેલો અને ફૂલાય કોણ? આવું છે, અભિમાન તો બહુ ખતરનાક છે. પેલા ભરવાડ જેમ માને આ મારું ઘેટું છે એમ પછી આ માની લે શું? આ તો બહુ ખતરનાક રોગ છે. આસક્તિ છોડવી,
મમત્વ છોડવું નાની વાત નથી. મહારાજના સમયથી મહારાજ એટલા બધા દાખલાઓ યાદ આવે છે, આ તો આપણે સમજવા બેઠા છીએ શાસ્ત્રોની વાત લઈને, એટલે બધું કેવું પડે? અમારી નાત ઉપર આવે તોય કેવું પડે, અરે અમારા પોતા ઉપર આવે તોય કેવું પડે? એટલે મહારાજ બેયને સાવધાન કરે છે. હરિભક્તો એક પોતાના મોક્ષ સિવાયનો જેટલો સ્વાર્થ હોય તે બધો છોડી દેવો. જો સ્વાર્થ છોડે તો તેનો સત્સંગ દિન પ્રતિદિન વધતો જાય. એક જ જગ્યાએ સ્વાર્થ રાખવાનો, મારે મારું કલ્યાણ કરવું છે. ગુણાત્માનંદ સ્વામી બોલ્યા, કલ્યાણના માર્ગે તો સ્વાર્થી થવું. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે, બીજાના કલ્યાણની ચિંતા પછી કરવી, પહેલાં તો પોતાના કલ્યાણની ચિંતા કરવી. બોલો દાદા, હજાર હરિભગતને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે દિલથી સાચું બોલજો, તમારા કલ્યાણની ક્યારેય ચિંતા કરી છે? એક ટકો રિઝલ્ટ નહીં મળે. તમે તમારા આત્માના કલ્યાણની ચિંતા કરી છે? એક ટકો રિઝલ્ટ નહીં મળે. એ દિશામાં આપણે આગળ વધ્યા જ નથી. આ કોક નીકળે મારા ભીખુ દાદા જેવા, ઘનશ્યામ દાદા જેવા, કોઈક એવા હરિભક્તો હશે એટલે હું એમને 100% ના નથી પાડતો. વિચારો કે શું આ દેહમાં જ બધું છે, કે આના કરતા દૂર છે? આ તો નાશવંત છે. 50 વર્ષ પછી શું થશે? ધૂળ ભેગો ધૂળ થઈ જશે. આજે રૂડો રૂપાળો દેખાય છે, સાબુ ઘી નાખીએ છીએ, પણ એક દિવસ શું થવાનું છે? આ માટી થવાનો છે. આ બધી વાત મહારાજ એવી સરસ કરે છે, ટકોર છે ભગવાન સ્વામિનારાયણના નાભીમાંથી નીકળતા નાદ છે. જો સ્વાર્થ છોડે તો તેનો સત્સંગ દિન પ્રતિદિન વધતો જશે, અને સત્સંગમાંથી ક્યારેય ઘટશે નહીં, પાછો પડશે નહીં. સત્સંગમાં જ્યારે કોઈ પોતાનો લૌકિક સ્વાર્થ ધારીને રહે છે ત્યારે પરસ્પર તે સ્વાર્થ સિદ્ધ ન થતા એકબીજાનો અભાવ આવે છે. સ્વાર્થે કરીને થયેલો સત્સંગ એ અંતે શું થાય દાદા? હરિભાઈ કોઠારી મને બહુ ગમે, હું વાંચું ક્યારેક. આ ગ્રહસ્થ માણસ પણ એનો આત્મા એટલો ઊંચો કોઈ સાધક સ્થિતિવાળો છે, ચોક્કસ હું માનું છું. મળ્યો નથી ક્યારેય, પણ એણે જે લખ્યું છે ભક્તિ પરક ગીતાના એના પ્રવચનો, એણે એક આર્ટિકલ લખ્યો છે દાદા, અભાવથી અકળાતા પરિવારોમાં ક્યારે આત્મીયતા થતી નથી. અપેક્ષાના મૂળ ઉપર ઉભેલા સંબંધો ક્યારે લાંબા ટકતા નથી. પ્રેમનો અર્થ લેવાનો નથી, પ્રેમનો અર્થ દેવાનો છે. મારી જાતને ઘસીન ભગવાનને સંતને કેમ રાજી કરી, આ પ્રેમ છે. મેં દેશ માટે શું કર્યું, મેં ધર્મ માટે શું કર્યું, મેં ભગવાન માટે શું કર્યું, સંતો માટે શું કર્યું, આ પ્રેમ છે. ભગવાને મારા માટે શું કર્યું, ગુરુજીએ મારા માટે શું કર્યું, સંતોએ મારા માટે શું કર્યું, દેશે મારા માટે શું કર્યું, પતિએ મારા માટે શું કર્યું, પિતાએ મારા માટે શું કર્યું, પત્નીએ મારા માટે શું કર્યું, આ જે વિચાર આવ્યા છે ને, આ તો પ્રેમના નામે પ્રગટેલો વહેમ છે, સમાજને અસ્તવ્યસ્ત ખલાસ કરી નાખ્યો છે. તમે જ્યાં પણ સંબંધ રાખો છો તમે તપાસ કરો, તમે અપેક્ષા રાખો છો? પાછા વળી જાઓ, નકર દુઃખ થશે થશે ને થશે. દુઃખનું મૂળ અપેક્ષા. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, અપેક્ષા જેટલી વધારે દુઃખ એટલું વધારે. એક સારા હરિભક્ત, સારા હરિભક્ત, દીકરા માટે અપાર કર્યું એને. કોઈક કારણસર દીકરો અને પિતા વચ્ચે અંતર બહુ વધી ગયું, દીકરો ઘર છોડીને જતો રહ્યો, માં બહુ ઉદાસ થઈ ગઈ. આ સત્ય ઘટના અમેરિકાની કહું છું. પિતાજીને આઘાત એકદમ ઓછો હતો. પિતાજીએ કહ્યું કે જો આપણે જે કરવાનું હતું આપણે બધું કરી દીધું છે, હવે આપણને દુઃખ એ જ છે કે આપણે આટલું બધું કર્યું એણે કેમ ના કર્યું. જો આવી અપેક્ષા રાખીશું તો દુઃખી જ થશું. હવે આપણને સુખી કરવા ભગવાન આવશે ને તોય નહીં થઈએ. આ હરિભક્તની કેવી સારી સમજણ, વિચારો. મેં તો આ વાત જાણીને આનંદ થાય આપણને. આ સમજણ છે ને એ તમને સુખ આપી શકશે. હા, પ્રયત્ન એવા કરો કે દીકરાઓ દીકરીઓ પતિ પત્ની પિતા પુત્ર બધી જગ્યાએ સરખું જ રહે, પણ આ દુનિયા આપણા હાથમાં નથી દાદા. તમે ગમે એટલું સારું કરવા જશો આ તો ઊંટના બહેણા છે.
આખો દિવસ એક એકને ખેંચી ખેંચીને બિહારો 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 99 બેસી ગયા હોય અને છેટલે એક માંદું ઊંટ બચ્યું હોય એને ધક્કો મારીને ધફ દઈને પડે ને પેલા 99 ઊભા થઈ જાય. આ તો દેડકાને જોખવા જેવું છે દાદા. 5 દેડકાને ત્રાજવામાં આપણે શું કે ત્રાજવામાં જોખવાના હતા. એકને ચડાવો પાછો બીજાને ચડાવો ત્યાં તે છોકડો મને આ ઉતરી ગયો. ત્રીજાને ચડાવો તો પેલો ઉતરી ગયો. દેડકા જોખાય. કળિયુગના માણસો ફેવિકોલ લગાવીને જોખી નાખે. પછી આપણા સંતોએ દ્રષ્ટાંત કેવું આપ્યું, આ જગત તો કેવું છે દેડકાના જોખવા જેવું, આ જગત કેવું છે ઊંટના બેહણા જેવું, આમાં બહુ માલ નથી. જે મળે છે ભગવાનની કૃપા, સુખ આવે કે દુઃખ આવે ભગવાનની કૃપા માની સમજણ રાખી કેવી સરસ વાત આવી, સુખ કે દુઃખ, હર્ષ કે શોક, એનાથી તમે બચી શકો તો જ તમે સાચા સમજુ હરિભક્ત છો, જ્ઞાનવાળા છો. નથી બચી શકતા, થોડી વાતમાં દુઃખી થઈ જાઓ, થોડી વાતમાં સુખી થઈ જાઓ, થોડી વાતમાં ફૂલાઈ જાઓ, થોડી વાતમાં તમે ઉદાસ થઈ જાઓ, થોડી વાતમાં દીકરા ઉપર વારી જાઓ, મારા જેવો દીકરો આખા અમેરિકામાં કોઈને નથી, બે મોઢે દીકરાને વખાણ કરો અને અઠવાડિયા પછી એવું વાંકવું પડે દીકરાને બે મોઢે ગાળો દો, લોકોને ખબર પડે દીકરો નહીં આ એનો બાપ મૂરખ છે. આવું દિવાળું બધા લોકો ફૂંકતા હોય છે. એટલે આ કથામાં વાત આવીને કહી શકાય. જો સત્સંગમાં જ્યારે કોઈ પોતાનો લૌકિક સ્વાર્થ ધારીને રહે છે ત્યારે પરસ્પર તે સ્વાર્થ સિદ્ધ ન થતા ક્યારેક તેવો સમય આવશે જ, એ સ્વાર્થ સિદ્ધ નથી જ થવાનો. ત્યારે શું થશે, એકબીજાનો જરૂર અભાવ આવે છે. પછી તો જેટલો લૌકિક સ્વાર્થ હોય તેટલો સત્સંગ રહે છે. અર્થાત પોતાનો લૌકિક મતલબ સારવા માટે સત્સંગ રાખે. જ્યારે સંતોમાં નિર્લોભીપણું દેખાય છે ત્યારે લોકો સત્સંગ કરે છે, પછી તે સંતો સત્સંગમાં અપાર લાભ દેખાડે છે અને કુસંગને દોષનું દ્વાર દેખાડે છે. પછી જ્યારે તેને કુસંગનો અતિશય અભાવ આવે છે ત્યારે તરત જ તેને સત્સંગ થાય છે. લો, જ્યાં સુધી મનમાં કુસંગનો ગુણ રહે છે ત્યાં સુધી સત્સંગ થતો નથી. એક એક શબ્દ વિચારવા જેવા છે. સામાન્ય માણસને જે સત્સંગ કરાવો તેમાં તો અનંત પ્રકારની કળાઓ રહી છે. સત્સંગ કરાવતી વેળાએ નારદ, સુખ અને સંકાદિકોની ઘણી રીત દેખાડવી પડતી હોય છે. મોટા મોટા રાજાઓ પણ જે રીતે સત્સંગી થયા હોય તે બધા લોકોને સંભળાવવામાં આવે ત્યારે તેમને સત્સંગ થાય છે. અનાદિથી ચાલી આવતી રીત અને અત્યારના સત્સંગની રીત જ્યારે એક સરખી મળતી આવે છે ત્યારે તેને અત્યંત દ્રઢ પ્રેમ સાથે સત્સંગ થાય છે. સંતો માટે ટકોર કરી કે સાધુમાં નિર્લોભીપણું દેખાય ને ત્યારે લોકો નજીક આવે, નકર લોકોને ખબર પડે આ સાધુ માગવાવાળા છે, લેવાવાળા છે, તો કોઈ નજીક નહીં આવે, કોઈને ભાવ નહીં થાય. અને નિર્લોભીપણું દેખાશે ત્યારે નજીક આવશે, નજીક આવશે તો સાધુની વાત માનશે, સાધુની વાત માનશે તો કુસંગથી બચશે, કુસંગ શું છે ખબર પડશે. કુસંગનો અભાવ થાય ત્યારે સત્સંગની શરૂઆત થાય. જો મહારાજના એક એક શબ્દો, હજી તો કેવી સરસ મહારાજ વાતો કરે છે. સત્સંગ કરતા કરતા કરત કરત સતસંગ હરિમે ચોટ તમૂલ જેહિ, કરત કરત સતસંગ હરિમે ચોટ તમૂલ તેહિ, સો સતસંગ અભંગ રહત હે જુગ હે જોગ, રહત હે જુગ હે જોગ. સત્સંગ કરતા કરતા એટલે કે સાધુની વાત સાંભળતા, મંદિરમાં આવતા, સેવા સમાગમ કરતા, આ બધું સત્સંગ કહેવાય. સત્સંગ કરતા કરતા મૂળ ભગવાનમાં ચોટી જાય છે ત્યારે તેનો સત્સંગ યુગો યુગ સુધી અભંગ બની જાય છે. એના મૂળિયા ભગવાનમાં ચોટી ગયા એટલે સમજવું હવે આનો સત્સંગ ક્યારે ઉખડવાનો નથી. કરોડ ઘણું કષ્ટ આવી પડે તો પણ જ્યારે સત્સંગ ટળે નહીં, ઉલટાનો સત્સંગમાં અધિક ઉત્સાહ થાય તો તેવા સાધુને સંત શિરોમણી કહેવાય અને એવા ગ્રહસ્થને ભક્ત શિરોમણી કહેવાય. કરોડ ઘણું કષ્ટ આવી પડે તો સત્સંગ ઓછો ન થાય, ઉલટાનો વધે. સુખદાયક શ્રીહરિ આટલી વાત કરીને ચાલવા તૈયાર થયા ત્યારે બધા હરિભક્તો દોડી દોડીને પાસે આવ્યા, હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા. હરિભક્તોને ખબર પડી ગઈ મહારાજે આ બધી વાત ઉદાસીનતાથી પણ કરી છે. મહારાજને લાગ્યું અહીંયા બધા લોભ્યા છે, હવે શું રહેવું. હરિભક્તો આવ્યા, હે મહારાજ
દિવાળી અન્નકોટના દિવસો નજીક આવી રહ્યા છે. આપ અહીં રહો, અમારી પ્રાર્થના સાંભળો, આપના મનમાં રૂચે તે રીતે બંને ઉત્સવ કરો. ઉત્સવમાં જેટલો ખર્ચ થશે તે અમે બધા સત્સંગી મળીને પૂરો પાડીશું. હરિભક્તોની આવી ઉદારતા જોઈ શ્રીજી મહારાજે ફરી વિવેકની વાત કરી. ડગલેને પગલે ટકોર કરે છે મહારાજ, ડગલેને પગલે. તે સાંભળી શ્રીહરિ બોલ્યા, આ રીતે અમે અહીંયા નહીં રહીએ. તમે જેમ વાત કરો છો ને, તમારી વાતમાં હજી કંઈ કપટ દેખાય છે. આ તો ભાઈ ભગવાન છે, પકડી પાડે. તમારી વાતમાં હજી કપટ દેખાય છે, દુર્ગંધ આવે છે. આ સેવાની ભાવના નથી. આ રીતે અમે નહીં રહીએ. જે ગરીબ હરિભક્તો હોય તે તો માંડ માંડ પેટનું પૂરું કરતા હોય, તેને પણ તમે ખર્ચમાં બરોબર ભાગ ગણશો? તમે એમ કહો છો કે જે કંઈ ઉત્સવનો ખર્ચો થશે અમે બધા ભેગા મળીને પૂરો પાડીશું. કેવા શું માગો છો? ભેગા મળીને આમાં બિચારો કોઈ ગ્રહસ્થ હોય. અમારે એટલો કડવો અનુભવ થયેલો, અમે વિદેશની યાત્રાએ ગયેલા, વર્ષો પહેલાંની વાત. એમાં પ્લેનની ટિકિટ લઈ અમારે જવાનું નક્કી થઈ ગયો પ્રોગ્રામ. બહુ સુખી માણસે બધું ગોઠવેલું, ત્રણ જણા હરિભક્તો હતા હેતવાળા. અને અમે નીકળ્યા પછી, ગયા પછી, ઇન્ડિયા પહોંચ્યા પછી ખબર પડી કે ત્રણ હરિભક્તોમાં એક તો સાવ ગરીબ માણસ, એટલો બિચારો ગરીબ માણસ, એટલે વિદેશમાં સાવ નોકરી કરનારો, અને બીજો જે મુખ્ય હતો મિલિયનર. અમને એમ જ હતું કે આ બધો ખર્ચો આમણે જ કર્યો છે. અમે ગયા પછી જેટલો ખર્ચો થયો હતો, ટિકિટથી માંડી બધી જ વસ્તુ, પેલા મોટા હરિભગતે ત્રણે ત્રણને ભેગા થઈને કીધું કે આપણે ત્રણેય સંતોને બોલાવ્યા છે, એટલે આપણે હવે આ ખર્ચો ત્રણે ત્રણે સરખે ભાગે વેચવો જોઈએ. વેચવો તો ઠીક છે, પાછું પોતે પોતાનું પેટ્રોલ, કે સંતોનું આટલા દિવસ પધરામણી ફર્યો એટલે મારું આટલું પેટ્રોલ વપરાણું, આટલો આટલો ખર્ચો તો મારો થઈ જ ગયો છે, એટલે હવે બાકી કોનો રહ્યો? તમારે બેને રહ્યો. આમ કરીને મોટા હાર સન્માન માન પાન બધું ભેગવી લીધું અને બધું નાખ્યું કોના ઉપર? બે ઉપર નાખ્યું. બોલો, ક્યારેક ક્યારેક આ શ્રીજી મહારાજ જો કેવી ટકોર કરી. આવું બને છે, આજે બને છે. ગરીબ હરિભક્ત માંડ માંડ પેટનું પૂરું કરતા હોય, તેને પણ તમે ખર્ચમાં બરોબર ગણો, એ લેસ માત્ર, તેને લેસ માત્ર સત્સંગ નહીં રહે. તમે ગરીબને આવું કરશો તો સત્સંગમાંથી પાછો પડી જશે. સત્સંગને વધારવા માટે તો અમે પ્રેમથી સમયા કરીએ છીએ. આપણે સમયા કરીએ એમાં કોઈકનો સત્સંગ ઘટી જાય તો સત્સમયો સાચો ન કહેવાય. ગરીબનું આવી રીતે પરાણે બળજબરીથી તમે આયોજનપૂર્વક લઈ લો, યુક્તિપૂર્વક, એમાં કોઈનો સત્સંગ નહીં વધે. અમે જે કામ કરીએ સત્સંગ વધારવા માટે કરીએ છીએ. આ ખર્ચ કરવાનું કામ ધનાઢ્ય હોય એનું છે. તે ખર્ચમાં ગરીબ હરિભક્તોનું ક્યારેય નામ ન લેવું જોઈએ. અને પૈસાવાળા એવા પાક્કા હોય ને દાદા, મોટા હાર પહેરી લે, આગળની સીટમાં બેસી જાય, વાહ વાહ કરાવી લે, બધાને એમ જ લાગે આખો ગોવર્ધન આ કૃષ્ણે જ ઉપાડ્યો છે. પોકળ બધું છે ને ઉત્સવ પૂરો થાય ને પછી ખુલ્લું પડે. મોટા મોટા સંતોએ એટલા બધા અનુભવો કર્યા છે, અમે પણ એવા બધા દાખલાઓ જોયા છે, એટલે દુઃખ થાય. આ સત્સંગની રીત નથી, સાચા સત્સંગીની પણ રીત આ નથી. ગરીબ હોય તો જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે દેહથી સેવા કરે. ગરીબી બિચારે દેહથી સેવા કરે, એ પણ સેવા જ છે. પૂજ્યપાદ ગુરુજી પણ ઘણી વાર કહે, સેવા શક્તિ પ્રમાણે કરો, તમારી કેપેસિટી હોય એટલી સેવા કરવી જોઈએ. ગુરુજીની આ વાત મને બહુ ગમે. ભગવાને તમને $5,000ની શક્તિ આપી હોય અને તમે ભગવાન માટે $500ની સેવા કરો તો ભગવાનના ગુનેગાર છો. શક્તિ કેટલી છે અને કરો છો કેટલી, તો ગુનેગાર છો. અને તમારી કેપેસિટી 500ની જ હોય અને બીજાનું જ હોય, તમે પણ હોંશે હોંશે ઉત્સાહમાં આવીને 5,000ની સેવા કરો છો તો પણ ભગવાનને ગમતું નથી. તમે ઘરમાં કકળાટ કરો છો, સ્ત્રી જોડે દીકરાઓ જોડે ઝઘડો કરો છો, અને મંદિરમાં આવીને સેવા કરો છો. પેલા લોકોનું અંતર કકળતું હોય કે આ ઘરમાં જોતો નથી ને ત્યાં આપી આવે છે બધું, એવી સેવાથી પણ ભગવાન રાજી નથી થતા. હા, તમે આખો પરિવાર સંમત છો અને જે કરો એ જુદી વસ્તુ છે, પણ મહારાજનો આશય જુઓ. મોટા પુરુષો પૂજ્યપાદ ગુરુજી એવા સત્પુરુષોનો આશય જુઓ. ભગવાન સ્વામિનારાયણના શબ્દો જુઓ. કેવી મહારાજની દિવ્યતા વિચારો દાદા, કેવી દિવ્યતા.
અરે દાદા, પૈસાવાળા તો એવા પાક આવે ને, સાધુને મુંડન કરી નાખે, શબ્દ સેવાનો એવો વાપરે એવો વાપરે, ક્યાંય ની જાજી વાતો અત્યારે કરવી, અમે બહુ એવું જોયું છે હા દાદા. હુકમ કરીને ફરજ પાડીને સેવા કરાવવી તે સત્સંગની રીત નથી. શું કીધું શ્રીજી મહારાજે? હુકમ કરવો, ફરજ પાડવી, કરવી જ પડે. પાંચ જણા ભેગા થાય, કુંડાળે નાખે. અહીંયા અમેરિકામાં બહુ વચ્ચે ચાલ્યું, તો હમણાં ઓછું થયું છે. એટલા બધા વચ્ચે ફોન આવતા 4-5 વર્ષ પહેલાં, 5 જણા ભેગા થાય, 10 જણા ભેગા થાય, મોટા સાધુ પાસે લઈ જાય, આમણે 5,000 લખાવ્યા, આમણે 10,000 લખાવ્યા, તમારે તો લખાવવું જ પડે. પેલાને હા કે ના ન પાડવા દે, અને પછી કે લખી નાખ્યા તમારા, બીજો હરિભગત કે બોલો. આમ ચાલતું હતું, દંડોલેની ઉઘરાવણી થતી. ફરજ પાડી કે હુકમ કરી સેવા કરાવવી આ સત્સંગની રીત નથી. જે ગરીબ હોય તે પણ સત્સંગ રાખી શકે તેવી રીતે સંભાળ રાખવી. કેવા શબ્દો દાદા! ગરીબ હોઈને, ગરીબમાં ગરીબ હોઈને આ સભામાં ગૌરવ સાથે બેસી શકે ને એવી દિવ્યતા હોય ને તો ભગવાન સ્વામિનારાયણ રહી શકે અને આપણા લોયાધામમાં આનંદ થાય દાદા. હે, લાખો ડોલર આપનારા પણ છે અને 1 પણ ડોલર ન આપી શકે એવા પણ ભક્તો પ્રેમથી જોડે રહી શકે છે, પ્રેમથી સત્સંગ સેવા કરી શકે છે. કોઈને ક્યારે તુચ્છપણું કે હીનપણું પણ નથી થતું. આ ભગવાન જ્યાં પ્રગટ હોય ત્યાં થઈ શકે. એક મનુષ્યને સત્સંગ થાય તેનું કેટલું બધું પુણ્ય છે તે વાત આર્થિક રીતે બળવાન હોય તેણે ક્યારેય ભૂલવી નહીં, અને તે જો ભૂલી જાય તો તેનું પાપ લાગે છે. ગરીબ હરિભક્તને કોઈ બાબત પરાણે ન કહેવી, તેને તો જે રીતે નભે તે રીતે નભાવી લેવો. જે ગરીબ હરિભક્તને નભાવી લે છે તેને હરિભક્તમાં શિરોમણી જાણવો. સત્સંગ નિમિત્તે જ્યારે જ્યારે ખર્ચ કરવાનો થાય તે જેટલા ધનાઢ્ય હરિભક્તો હોય તેમણે પોતાને માથે લઈ લેવો. સત્સંગને નિમિત્તે જે ખર્ચ કરે છે તે હરિભક્ત મુખ્ય છે અને તે આલોકમાં અને પરલોકમાં ક્યારેય દુઃખી થવાના નથી. શિક્ષાપત્રીમાં પણ મહારાજે ગ્રહસ્થના ધર્મમાં લખ્યું, જે ધનાઢ્ય ગ્રહસ્થ હોય તેણે ભગવાનને અર્થે મોટા સમયાઓ કરાવવા, મોટા ઉત્સવો કરાવવા, ભગવાનના મોટા મંદિરો કરાવવા. આગળ લખ્યું, ધનાઢ્ય હોય તેણે ભગવાને જેને જે શક્તિ આપી હોય એ ભગવાનને માટે વાપરવી. આ અમેરિકામાં ધન સંપત્તિવાળા હરિભક્તો અઢળક છે, પણ આજે ટકોર કરી દઉં, તમે લાખો ડોલરના બિઝનેસો કરી શકો છો, પણ ભગવાનને અર્થે કરવાનું થાય ને તમે ખચકાતા હશો. સમયો કરવાનો થાય, ઉત્સવ કરવાના થાય, હું તો એમ કહું હરિભક્તોએ ઝુંબેશ ઉપાડવી જોઈએ કે અમેરિકાના ખૂણે ખૂણે મહારાજના મંદિરો થાય. આવા મંદિરો હશે એમાંથી કેટલા સારા સજ્જનો, સદગ્રહસ્થો, એકાંતિક ભક્તો તૈયાર થશે. મંદિર છે ને, પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી, દૂધને બગડતું અટકાવવું હોય ને તો ફ્રીજમાં મૂકવું પડશે, એમ માણસને બગડતો અટકાવવો હશે ને તો એના માટે મંદિરમાં મોકલવો પડશે. હશે તો મોકલશો ને. મારો પોતાનો અનુભવ કહું, પહેલી વખત અમે અમેરિકા આવ્યા, ભીખુદાદાને ખબર છે, અમારી મોટામાં મોટી સભા મને યાદ છે, આખી સભામાં દેખાય મોટામાં મોટી સભા, માંડ 5 જણા ચાંદલાવાળા હતા. કારણ શું? ત્યારે એટલા બધા સાધુ નહોતા આવતા, એટલા બધા મંદિરો પણ નહોતા. 5 જણા ચાંદલાવાળા નહીં, અને વખાણ કરીને તો મારા ગળા સુકાઈ જાય, તોય ધરો ન થાય. લો તો 2-4 જણા તો એમ કે સ્વામી એનું નામ આવ્યું પણ મારું ન આવ્યું. લો એવો સત્સંગ અમે જોઈ લો. મોટા મોટા સંતો તો અમેરિકાના સત્સંગથી એટલા બધા થાકી ગયા, પ્રતિજ્ઞા કરીને ગયા કે હવે અમેરિકામાં પગ મૂકે બીજો. આવો કપરો સત્સંગ હતો આ દેશનો. પણ આજે ભગવાનની કૃપા ગણો, મોટા સંતોનો અપાર દાખલો ગણો કે આજે અમેરિકામાં સત્સંગ એટલો દિવ્ય સત્સંગ દેખાય છે, બધા સત્પુરુષો રાજી છે. મોટા મોટા સંતોની કેટલી કૃપા છે આજે દેખાય છે ચોક્કસ. પણ હવે આ દિશામાં કામ કરવાની જરૂર છે કે ખૂણે ખૂણે અમેરિકામાં મંદિરો થાય. મંદિર હશે તો મોક્ષનો દરવાજો ત્યાંથી ખુલશે, અક્ષરધામ સુધીની યાત્રા ત્યાંથી શરૂ થશે, અનેક લોકોના જીવન બનશે, એમાં સારા દીકરાઓ બનશે,
સારી પત્નીઓ પતિવ્રતા બનશે, પતિ આદર્શ પતિ બનશે, પિતા આદર્શ પિતા બનશે, માતા આદર્શ માતા બનશે. આદર્શ પરિવાર બનાવવાનું કારખાનું એટલે મંદિર. આ બધી રીત કોણ શીખવાડશે? આ અમે પણ આ શાસ્ત્રો છે ને વાત કરીએ ને દાદા, એટલે કોકને ઉતરે. જો અમે એમને બોલવા જઈએ ને તો કોક તો એમ વિચારે કે સ્વામીને લાગ્યું લાગે છે આજે કોઈ ભટકાણો લાગે છે. પછી આપણે સવારની કથા સાંભળ્યું તો ને, સત્સંગમાં શું ચાલે છે? વોલીબોલ. અને જગતમાં શું ચાલે છે? ફૂટબોલ. સત્સંગમાં વોલીબોલ, માથે બોલ આવે એટલે કિક મારવાનો સામે જાય સીધો જ બીજાની ઉપર, કોઈ કોઈને માથે સ્વીકારવા તૈયાર નથી. સત્સંગમાં વોલીબોલ ચાલે છે અને સંસારમાં ફૂટબોલ ચાલે છે. આવું જ છે, શાસ્ત્ર છે એટલે કહી શકીએ. ધનાઢ્ય હરિભક્તો હોય તેને ભગવાનને અર્થે ખર્ચ કરતા ક્યારેય ખચકાવવું નહીં. તમારું ધન જો ભગવાનના કામમાં ન આવ્યું તો કોઈના કામમાં નથી આવવાનું. સત્સંગને અર્થે જે ખર્ચ કરે તે હરિભક્ત મુખ્ય છે. આલોકમાં ને પરલોકમાં ક્યારેય દુઃખી નહીં થાય. સત્સંગના કોઈ હિત માટે જ્યારે ખર્ચ કરવાનો અવસર આવે, સત્સંગના કોઈ પણ કામ માટે ખર્ચ કરવાનો અવસર આવે ત્યારે તે નિમિત્તે જે ખર્ચ કરે છે તે હરિભક્ત ધનાઢ્યમાં પણ અતિશય ધનાઢ્ય છે. કોઈ પણ અવસર આવે, આપણને તક મળે, એ તકને ઝડપતા શીખી જઈએ. કેવી વાતો છે દાદા, સામે ચાલીને ઝડપી લઈએ, આપણને આનંદ થાય. આજે પંચાબ્દી મહોત્સવની જાહેરાત પૂજ્યપાદે ગુરુજીએ કરી. મોટો ઉત્સવ હતો, ખર્ચો જાજો હતો. અમારી મીટિંગમાં નક્કી થયેલું કે આપણે યજમાનોનું લિસ્ટ અત્યારથી મૂકી દઈએ, જેથી કરીને કોઈ હરિભક્તને સેવા કરવી હોય તો મોટી સેવા અઘરી ન પડે. યજમાન એક કરવાના હતા, એની જગ્યાએ મુખ્ય યજમાન કેટલા થયા? 5 મુખ્ય યજમાન. કલ્પના ન કરી શકે કોઈ. હા, ના પાડતા હતા ગુરુજીને સંતો, તો પણ આ લોયાધામ પરિવારમાં હું એમ માનું છું, આ તમે જે કરો છો ને એનો અર્થ એ નથી કે એ અમારી મહેનત છે, પણ તમારા હૃદયમાં મહારાજ છે. તમને પુત્રમાં પત્નીમાં જેવું હેત છે એવું આ મહારાજમાં હેત છે, એટલે આ સેવા થાય છે. એમનેમ થાય દાદા? એમનેમ લાખો ડોલર આપી શકે કોઈ? એક ડોલર છૂટતો નથી. પણ આ મહારાજની વાત કેવી સરસ આવી, જે ધનાઢ્ય હરિભક્ત હોય અને અવસર આવે ત્યારે સેવા કરી લેવી એ શ્રેષ્ઠ છે. અને જે હરિભક્ત ધનાઢ્ય હોવા છતાં સત્સંગ નિમિત્તેના કાર્યમાં જાણતા છતાં ખર્ચ ન કરે તો તેની સત્સંગમાં શોભા નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં હિરજી ભાઈના નિમિત્તે શ્રીહરિએ સત્સંગના હિતની વાત કહી. એ નામે 9મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.